તો ગુજરાતમાં જે ડિપ્રેશનની સિસ્ટમ છે તે હવે વાવાઝોડું થવા જઈ રહી છે અને જેને લઈને સત્તાવાર આગાહી પણ થઈ ચૂકી હતી હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી 3 દિવસ પહેલાથી આપને કહેતું આવ્યું છે કે જે રીતની પરિસ્થિતિ છે તે વાવાઝોડું સર્જી શકે છે. હવે આ જે વાવાઝોડું છે તેનું નામ પણ આપી દેવામાં આવ્યું છે, જે નામ છે આસના. હવે આપને સૌથી પહેલા જણાવી દઈએ કે આજની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે આ જે ડિપ્રેશનની આખી જે સિચ્યુએશન છે તે વાવાઝોડામાંથી ધીમે ધીમે આગળ વધતી જોવા મળશે. આપ જોશો જે રીતે અહીંયા આગળ આ જે આખો ટ્રેક છે એ ટ્રેક જોવા મળી રહ્યો છે, જે અત્યારના અનુમાન પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ગુજરાતમાંથી બહાર નીકળી અરબ સાગરની અંદર વાવાઝોડું બની અને ત્યારબાદ તે જશે ઓમાન તરફ. ઓમાન તરફ જઈ અને તે હિટ કરશે, જે હાલનું અનુમાન છે, જે હાલના પ્રિડિક્શન પ્રમાણે જોવા મળી રહ્યું છે. પરંતુ જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે તે હજી પણ 2-3 દિવસ અંદાજિત 1 સપ્ટેમ્બરથી 2 સપ્ટેમ્બર સુધી અસર કરતી જોવા મળી શકે છે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે આસપાસનો જે ઘેરાવ છે તે હાલમાં જાણવા પ્રમાણે 500 કિલોમીટરનો આખો રેડિયસ જે છે તે જોવા મળી રહ્યું છે. હવે શું કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી તે પણ એક પ્રેસ નોટ જે જાહેર કરવામાં આવી છે તે અમે આપને જણાવી દઈએ, જેમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ મૂવ સ્લોલી વેસ્ટવર્ડ વિધિન અ સ્પીડ ઓફ 3 કિલોમીટર પર અવર, એટલે કે જે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે. 3 કિલોમીટરથી વધારે ઝડપ તેની જોવા નથી મળી રહી. ભુજ એટલે કે ગુજરાતમાં 80 કિલોમીટર નોર્થ ઇસ્ટ ઓફ નલિયા ગુજરાત એન્ડ 270 કિલોમીટર ઇસ્ટ સધર્ન ઓફ કરાચી, ત્યાંની જે પરિસ્થિતિ છે ત્યાં આગળ આ જે સિસ્ટમ જે છે તે જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત જે કહેવામાં આવ્યું છે કે ઇન્ટેન્સિફાય ઇન્ટુ અ સાયકલોનિક સ્ટ્રોમ ઓન 30th ઓગસ્ટ, 30 તારીખના આ ઇન્ટેન્સિફાય ઇન્ટુ અ સાયકલોનિક સ્ટ્રોમ જે આગાહી છે તે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે 30 તારીખે વાવાઝોડું બની ગયું હશે અથવા બની ગયું છે. આ તરફ અત્યારની જે જાણકારી આપવામાં આવી છે તે પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડ્યુરિંગ ધ સબસિક્વન્ટ 2 ડેઝ, આ કહેવામાં આવ્યું છે કે તેની અસર જે છે તે અરેબિયન નોર્થ ઇસ્ટ અરેબિયન સી થી અવે ફ્રોમ ઇન્ડિયન કોસ્ટ ડ્યુરિંગ સબસિક્વન્ટ 2 ડેઝ, એટલે કે જમીની પરિસ્થિતિ છે ગુજરાતની તેની બહાર ગયા પછી ત્યાં આગળ વાવાઝોડું બનતું જોવા મળી શકે છે. હજુ એક જે મહત્વની વાત છે જે અમે આપને જણાવવા જઈ રહ્યા છે, 48 વર્ષ પહેલા આવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ ત્યારે શું થયું હતું કે જે આ અહીંયા આગળ આ 48 વર્ષ જૂનો મેપ છે કે જેમાં સાયક્લોન એટલે જ્યારે વાવાઝોડું બન્યું હતું ત્યારે અનુમાન તો લગાવવામાં આવ્યું હતું કે વાવાઝોડું સીધે સીધું ગુજરાતમાંથી ઓમાન તરફ જશે, પરંતુ 48 વર્ષ પહેલા જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેમાં એક પરિસ્થિતિ એવી પણ જોવા મળી કે વાવાઝોડું જે હતું તે જતા જતા એક વખત પાછું ચક્રાવમાં આવ્યું. અહીંયા આપ જોશો તો તે પાછું આવ્યું, ગુજરાતના કેટલાક દરિયા કિનારાના વિસ્તારોને પાછું અસર કરીને પાછો જે નિર્ધારિત રૂટ હતો તે તરફ ગયું. એટલે કે વાવાઝોડા એક વખત યુટર્ન માર્યો, અરબ સાગરમાં ગયા બાદ પરિસ્થિતિ બદલાય, ત્યાં આગળ કેટલાક એન્ટીસાયક્લોન હતા જેને વાવાઝોડાને ધક્કો માર્યો, તે પાછું આવ્યું ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ, થોડી ઘણી તબાહીની તસવીરો જોવા મળી. હવે એક એનિમેશનની મદદથી સમજાવે કે પરિસ્થિતિ શું થઈ હતી. આપ જુઓ કે ત્યારે જે હતું વાવાઝોડું જે અથવા તો જે સિસ્ટમ ત્યારે જે સક્રિય થઈ હતી તે આવી રહી હતી આ તરફ ગુજરાતમાં, મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં આવી હતી. જે રૂટ હતો તે રૂટ પ્રમાણે તે આગળ વધી રહ્યું હતું, વાવાઝોડું સર્જાઈ ગયા બાદ તે જઈ રહ્યું હતું ઓમાન તરફ. આ જે બ્લુ ડોટ જોઈ રહ્યા છો અત્યારે પણ આ જ રીતની પરિસ્થિતિ છે કે તે નીકળી રહ્યું છે કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી, એક્ઝિટ થતું જોવા મળશે 1-2 દિવસમાં, પરંતુ તેનો જે ટ્રેક છે આ પ્રમાણેનો ટ્રેક છે, જઈ રહ્યું છે તે ઓમાન તરફ. પરંતુ 48 વર્ષ પહેલા એવું થયું કે ઓમાન જતા જતા અહીંયા કેટલાક એન્ટીસાયક્લોનની અસર હોઈ શકે છે કે જેના કારણે તે પાછું આવ્યું ગુજરાત તરફ. આજે આખો આપ રૂટ જોઈ રહ્યા છો, એટલો તે યુટર્ન મારે છે, ગુજરાતના દરિયા કિનારાના કેટલાક વિસ્તારો, પાકિસ્તાનના કેટલાક વિસ્તારોને અસર કરે છે અને ત્યારબાદ તે ફરી એક વખત પોતાના જ નિર્ધારિત રૂટ ઉપર જતું જોવા મળે છે ઓમાન તરફ. ન કરે નારાયણ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય, પરંતુ 48 વર્ષ પહેલા આવું થયું હતું અને જે સાયક્લોનની વાત 3 દિવસ પહેલાથી ન્યૂઝ 18 ગુજરાતી કહેતું આવ્યું છે તેવી જ પરિસ્થિતિનું નિર્માણ હવે જોવા મળી રહ્યું છે. 30 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 1-2 દિવસ એવા પણ હશે કે જ્યારે ભારે અસર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હજી પણ હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટ જે છે તે કાયમ રાખવામાં આવેલું છે. ત્યાં પણ સારી પરિસ્થિતિ થાય તે માટે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવી રહી.